ગુજરાત માટે ગૌરવપ્રદ કહી શકાય તેવી ઘટના એટલે અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન જાપાનથી સીધા જ અમદાવાદ આવી રહેલા વડાપ્રધાન શિન્ઝો આબેનો ભવ્ય સત્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો. અમદાવાદના સાબરમતી સ્ટેશન પાસે જાપાનની મદદથી મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું ગુરુવારે ખાતમુહૂર્ત થશે. આશરે 508 કિલોમીટર ધરાવતા આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં 155 કિલોમીટર અને ગુજરાતમાં 351 કિલોમીટર રેલવે લાઇન નંખાશે અને આ સંપૂર્ણ પ્રોજેક્ટને જાપાનના ટેકનિકલ સહયોગ દ્વારા આકાર આપવામાં આવશે. તો આ પ્રોજેક્ટ 2022 સુધીમાં 1,08,000 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જાપાન દ્વારા આ પ્રોજેક્ટ માટે 88% સોફ્ટ લોન આપવામાં આવી છે. આ બુલેટ ટ્રેનને થાણે દ્વીપ ખાતે 7 કિલોમીટર દરિયાઈ ટનલમાંથી પસાર કરવામાં આવશે. તેમજ અમદાવાદથી મુંબઈ સુધીમાં 12 સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. તો આવતીકાલે બંને મહાનુભાવો સાબરમતી આશ્રમ તેમજ સીધી સૈયદની જાળીની મુલાકાત લેશે. પીએમ મોદી આ જાળીની કલાકારી અને ખૂબીઓ જણાવશે. ત્યારબાદ હોટલ અગાશીએમાં ભોજન લેશે, જ્યાં તેઓને અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવશે. તેમજ મહાત્મા મંદિરની મુલાકાત બાદ દાંડી કુટીર ખાતે વેપાર સંબંધો અને સંરક્ષણ સુરક્ષા વધારવા માટે વાતચીત કરશે. બુલેટ ટ્રેન સાબરમતીથી શરૂ થઈને અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ એમ 12 સ્ટેશનો પર રોકાણ કરશે. આ રેલ યાત્રાનું ભાડું પણ મુસાફરોને પરવડે તેવું રાખવા કેન્દ્ર સરકારનો અભિગમ છે. આ સમગ્ર પ્રોજેક્ટનો 80% ખર્ચ જાપાનની સહાયથી કાર્યાન્વિત થશે. બંને નેતાઓ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરની મુલાકાત લેશે. તે પછી ઇન્ડો જાપાન વાર્ષિક સમિટમાં બંને દેશ એકબીજા સાથે દ્વિપક્ષીય એગ્રીમેન્ટ કરશે, જેમાં જાપાનની 15 કંપનીઓ દ્વારા ગુજરાતમાં મૂડીરોકાણ માટેના MOU કરાશે. મુખ્યત્વે ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં આ કંપનીઓ પોતાના એકમ સ્થાપશે.